कच्छना अंजार मा वेपारी ना पुत्र नु अपहरण थयु छे। अपहरण कर्या बाद खंडणी नी पण मांग करी देवामां आवी छे। अंजार ना 19 वर्षीय यश तोमर नु अपहरण थयु छे। अपहरण करता ए फोन करीने 1.25 करोड़ नी खंडणी मांगी छे। पोलिस ने अपहरण नी जाण थता पोलिसे पेट्रोलिंग शुरू करी दीधुं छे। हाल कच्छ थी समाचार सामे आवरा छे। अपहरण नो बनाव हाल सामे आवरो छे। कच्छना अंजार मा वेपारी ना पुत्र नु अपहरण करवामां आव्युं छे अने अपहरण बाद खंडणी नी पण मांग करवामां आवी छे। अंजार ना 19 वर्षीय यश तोमर नु अपहरण करवामां आव्युं छे। अपहरण करता ए फोन करीने खंडणी मांगी छे, एटले के 1.25 करोड़ ની ખંડણી માંગવામાં આવી છે, ત્યારે પોલીસ દ્વારા આગળની તપાસ હાલ હાથ ધરવામાં આવી રહી છે। કચ્છના અંજારમાં વેપારીના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું છે અને અપહરણ કર્યા બાદ ખંડણીની માંગ પણ કરવામાં આવી છે। અંજારના 19 વર્ષીય યશ તોમરનું અપહરણ કરવામાં આવ્યું છે। અપહરણ કરતાએ ફોન કર્યો હતો અને ખંડણી પણ માંગી લીધી છે। 1.25 કરોડની ખંડણી માંગવામાં આવી છે આ અપહરણ કરતા દ્વારા। ત્યારે આ અંગે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। तो आ साथे वधु माहिती आपवा माटे कच्छथी अमारा संवाददाता पृथ्वीजी जाणेजा लाइन पर जोड़ाई चुक्या छे। तो पृथ्वीजी, आजे वेपारीना पुत्रनुं अपहरण थयुं छे ते क्यारे थयुं छे? ત્યારે કોઈ ભાર ન મળતા લગભગ સાંજે 7-1 વાગે તેમના માતાના ફોન ઉપર એક અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો હતો અને તોમર જે યશ તોમર છે એનું અપહરણ કરવામાં આવ્યું છે અને 1.25 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। જે બાબતે મોડી રાતે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા અત્યારે તમામ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને યશની તપાસ કરવામાં આવી છે। ખાસ કરીને અપહરણ કરતા હોય જે ફોન નો નંબર નો ઉપયોગ કર્યો છે તે કોઈ જે ગાંધીધામ નો કોઈ ફળફળાદી છૂટક વેપારી હોય એના નામે સીમ કઢાવી અને ફોન કરેલો હોય અત્યારે પ્રાથમિક તપાસમાં જાણ મળ્યું છે। જી, તો પોલીસ દ્વારા શું કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે? જી, ચોક્કસ મામલાની ગંભીરતા લઈને જે કચ્છના પૂર્વ કચ્છના એસપી સાહેબે છે તેમણે લગભગ 10 જેટલી ટીમો બનાવી છે અને જુદી જુદી દિશામાં જે હ્યુમન ઇન્ટેલિજન્સ અથવા જે સીસીટીવી કેમેરા છે તે ખંગાળવામાં આવે છે અને ખાસ કરીને જે સાંજે 5 વાગે હતો જે યશ તોમરનો જે લાસ્ટ લોકેશન હતું અને જે સીસીટીવી છે તે આદિપુરના શ્રી સંતોષી માતાજીના મંદિર એમનું લાસ્ટ લોકેશન જયારે દેખાયો હતો ત્યારબાદ યશની હજી સુધી કોઈ ભાળ નથી મળી। પણ છતાં પણ પોલીસ દ્વારા અત્યારે જુદી જુદી 10 ટીમો બનાવીને અપહરણકર્તાઓને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવે છે। જી પૃથ્વીજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો પોલીસ દ્વારા હાલ તપાસ ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। સીસીટીવી કેમેરાની તપાસ પણ કરવામાં આવી હતી, પછી પણ હજી સુધી યશને કોઈ ભાળ મળી નથી। કચ્છના અંજારમાં વેપારીના પુત્રનું અપહરણ થયું છે। અપહરણ કર્યા બાદ ખંડણીની માંગ કરવામાં આવી છે। અંજારના 19 વર્ષીય યશ તોમરનું અપહરણ થયું છે। અપહરણ કરતાએ ફોન કરીને 1.25 કરોડની ખંડણી માંગી છે, ત્યારે આ અંગે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે।